नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत करू छू। જોઈએ આજના સમાચાર। ભુજના માધાપર જૂનાવાસમાં કોંગ્રેસની મહાજન સંપર્ક રેલીને મળ્યો ઉમળકાભેર આવકાર। અર્જણભાઈ ભુડિયાની પેનલ લડી રહી છે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી। કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માહોલ જામી ચૂક્યો છે, ત્યારે ભુજ તાલુકામાં માધાપર જિલ્લા પંચાયત સીટ અને તાલુકા પંચાયતની ચાર સીટ પર અર્જણભાઈ ભુડિયાની પેનલના મહિલા ઉમેદવારો અર્જણભાઈના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા છે, જેઓને ડોર ટુ ડોર પ્રચારમાં ઠેર ઠેર સમર્થન મળી રહ્યું છે। ત્યારે આજે બુધવારે માધાપર જૂનાવાસ વિસ્તારમાં વિશાળ જન સમર્થન રેલી યોજવામાં આવી હતી। માધાપર બસ સ્ટેશન પાસે ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયથી આ રેલીની શરૂઆત થઈ હતી। માધાપર જૂનાવાસ વિસ્તારમાં જુદા જુદા એરિયામાં પગપાળા પરિભ્રમણ કરવામાં આવ્યું હતું। ગાંધીજીની પ્રતિમા પાસે ઉમેદવારો દ્વારા બાપુની પ્રતિમાને હાર તોરા કરવામાં આવ્યા હતા। જૂનાવાસ વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના અર્જણભાઈ ભુડિયાની આગેવાનીમાં જિલ્લા પંચાયતની સીટ માધાપરના ઉમેદવાર સવિતાબેન સીતાબેન સંજય અર્જણ ભુડિયા, તાલુકા પંચાયત માધાપર જૂનાવાસની સીટ પર ઉમેદવાર દમુબેન મુકેશ વરસાણી, તાલુકા પંચાયત માધાપર જૂનાવાસ સીટના ઉમેદવાર નર્મદાબેન વાડીલાલ પટેલ, તાલુકા પંચાયત માધાપર નવાવાસ સીટના ઉમેદવાર અમૃતબેન પરેશભાઈ ગામી અને તાલુકા પંચાયત માધાપર નવાવાસ સીટના ઉમેદવાર ભાવના રમેશ વોરા ચૂંટણી લડી રહ્યા છે। પગપાળા યોજાયેલી જનસંપર્ક રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા। જૂનાવાસ વિસ્તારના મતદારો પણ હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે એવું અનુમાન થઈ રહ્યું છે। શું થયા ફાયદા